हेलो विद्यार्थी मित्रों, आजना अपना ईवाईबीएससी ना लेक्चर में अपने जो थियरी से ये नेगेटिव फीडबैक वोल्टेज रेग्युलेटर की आप थियरी से हवे अहीं अगर आपणे नेगेटिव फीडबैक वोल्टेज रेग्युलेटर केम कहेवामां आवे छे तेनी थोड़ी माहिती आपणे अहीं आगळ लईशुं। तो सौ प्रथम आपणी पासे सर्किट डायग्राम आपणे दोरवो पड़शे। तो आप सर्किट डायग्राम शू है ये जो पड़े। तो अँ आगे आप सौ पेला सर्किट डायग्राम दौरीए तो अँ आगे आप वोल्टेज रेग्युलेटर जो आप अगाऊ जो उपयोग करना करता आ कई भिन्न प्रकार कई वोल्टेज रेग्युलेटर एम्प्लीफायर है, सॉरी एम्प्लीफायर नहीं वोल्टेज रेग्युलेटर है। हम अँ आगे बे प्रकार ट्रांजिस्टर लेवाना है। अँ आगे एक एक वस्तु आप दौरता जाइए। एक ट्रांजिस्टर आपने लीधो, एक बीजो ट्रांजिस्टर अहीं ट्रांजिस्टर आपने अहीं लीधेला है। तो आ ट्रांजिस्टर नो आ छेड़ो आना साथे जोड़वानो छे, अने आने आ जे छेड़ो छे एने आपणे झेनर डायोड साथे जोड़वानो छे। झेनर डायोड नो जे सिम्बोल छे આપણે બનાવી દઈએ અને આને આપણે અહીંયા આગળ ગ્રાઉન્ડ કરી દઈએ, બરાબર? અહીં આગળ આપણે ગ્રાઉન્ડ કરી દઈએ। હવે જો આ જે આખી લાઈન છે એ લાઈનને તમારે ખાસ યાદ રાખવાની છે। જો આ લાઈન તમે આખી યાદ રાખશો તો તમને આની માહિતી તમને ખબર પડી જશે। તમને આખો જે મેપ છે તમારો નેગેટિવ ફીડબેક વોલ્ટેજ રેગ્યુલેટર એનો તમને ખબર પડી જશે। અહીંયા આગળ ટ્રાન્ઝિસ્ટરના ટોટલ ત્રણ છેડા છે, અહીંયા પણ ત્રણ છેડા છે, જો એક બે અને ત્રણ, અહીંયા એક બે અને ત્રણ। હવે ટ્રાન્ઝિસ્ટર આપણે આ જે છે એની ડાયરેક્શન પર તૈયે કરંટથી કે ઇલેક્ટ્રોન ક્યાંથી કેમ મૂવ થશે એની ડાયરેક્શન પર તૈયે। હવે આ જે ટ્રાન્ઝિસ્ટર છે એનપીએન પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર છે, ત્યારબાદ આપણે એને દર્શાવીએ કે આ શું છે, આ કલેક્ટર છે, આ બેઝ છે, અને આ એમિટર છે। એવી રીતે અહીંયા આગળ આ કલેક્ટર, આ બેઝ, અને આ છે એમિટર। હવે એમિટરનો જે છેડો જોડ્યો છે એ માઇનસ સાથે માઇનસ, એટલે કે આ જે છે એને શું કહેવામાં આવે છે, આપણે આને શું કહીએ છીએ, ઝેનર ડાયોડ। तो जेनर डायोड की तमने खबर है कि एप्लीकेशन शू है कि जेनर डायोड ना वोल्टेज केव वोल्टेज फिक्स। तो वोल्टेज फिक्स के तो हसे धारो कि जेनर डायोड में केवी कंडीशन है कि तमारे एने आपणे कहता कि वर्क फंक्शन जेटली ऊर्जा आपो तो एना अंदर इलेक्ट्रॉन एमिट थाय आपणे फोटो इलेक्ट्रिक की अंदर। एवी ज रीते जेनर डायोड में केवू छे कि आना अंदर एटलो वोल्टेज तमारे जोवो जोईए कि एटलो जे डेप्लेशन तमारो जे स्तर छे ए डेप्लेशन स्तर ने इलेक्ट्रॉन बहार आ जाए। डेप्लेशन स्तर ने जे ऊपर इलेक्ट्रॉन आप कार्य करव पड़े कि वोल्टेज एनो फिक्स हो धारो कि अँ आगे आप धारो कि टू वोल्टेज फिक्स राखी आ तो अंदाज है कि टू वोल्टेज तो तभी जेनर डायोड लीजिए तो टू वोल्टेज थी ऊपर एटू कार्य तो थी जैसे टू वोल्टेज पर एना ऊपर तो जैसे आटल कार्य तो एनु आना अंदर व्यय थी गय पावर। तो आवरोधी बाजू में एक अवरोध जोड़ता आपणे एक अवरोध जोड़व पड़े, एक अहीं अवरोध जोड़ो, एक अहीं બે બાજુ અવરોધ આપણે જોડી દીધા। ત્યારબાદ અહીંયા આગળ તમારે આ છે ઇનપુટ છેડા આપણે બનાવી દઈએ। તો અહીંયા આગળ આપણે વી ઇનપુટ એને શું કહેશો, અન રેગ્યુલેટેડ
અહીંયા આગળ રીન એટલે અનરેગ્યુલેટેડ જે વોલ્ટેજ આવે છે એટલે તમારે રેગ્યુલેટેડ વોલ્ટેજમાં કન્વર્ટ કરવાનો છે આઉટ એટલે ઇનપુટ અનરેગ્યુલેટેડ આઉટપુટ રેગ્યુલેટેડ હોવું જોઈએ એટલે કે ચોખ્ખો તમને ડીસી કોઈ ડિસ્ટોર્શન વગરનો તમને ડીસી મળવો જોઈએ તો અહીંયા આગળ આપણે જોઈએ આગળ સર્કિટમાં અહીંયા આ છેડાને આપણે આગળ લઈ જઈએ આ છેડાને આગળ લઈ જાઓ તો અહીંયા આગળ એક રેઝિસ્ટર અહીંયા લીધો એક અહીંયા લીધો એક અહીંયા લીધો અહીંયા આ છેડાને જોડો હવે આ છેડાને નામ આપીએ આર વન અને નામ આપીએ આર ટુ અને અહીંયા આગળ આ શું બની ગયું આપણે એક પ્રકારે પોટેન્શિયોમીટર લીધેલો છે અહીંયા આગળ પોટેન્શિયલ મીટર કેમ લીધેલો છે કારણ કે અહીંયા આગળ અવરોધની વેલ્યુ તમે ચેન્જ કરી શકો એ બધું સમજાવું તમને ત્યારબાદ અહીંયા આગળ એક અવરોધ આવે છે એ છે તમારે મૂળ અવરોધ એને કહીશું આપણે આરએલ અને અહીંયાથી પછી તમે જે તમને આઉટપુટ મળશે એ હશે કયો વી આઉટપુટ રેગ્યુલેટેડ આઉટપુટ વોલ્ટેજ મળશે હવે અહીંયા આગળ આપણે જુઓ ઇનપુટની અંદર જ્યારે અનરેગ્યુલેટેડ વોલ્ટેજ આવે છે ઇનપુટની અંદર તો ઇનપુટમાં અહીંયા કરંટ પસાર થશે આઈ જેટલો કરંટ અહીંયા આવશે આને નામ આપીએ આર વન આર ટુ અને આને આપીએ આર થ્રી અને આર ફોર કરંટ જ્યારે પસાર થશે એટલે અડધા પ્રકારનો કરંટ અહીંયા જશે અડધો કરંટ અહીંયા જશે અહીંયા આગળ કરંટ આવશે ત્યારે કરંટ અડધો અહીંયા જશે અડધો અહીંયા જશે અહીંયા આગળ જે કરંટ જાય છે એ કરંટ ક્યાં જશે બેઝની અંદર એટલે આપણે આને નામ આપશું આઈબી તો આ કરંટ ક્યાં જશે બેઝની અંદર જશે અને કલેક્ટરમાં જશે બેઝમાં જશે અને કલેક્ટરમાં જશે એટલે કલેક્ટરની અંદર પણ કરંટ જાય છે એટલે તો અહીંયા જશે અને આ છેડા આગળ જશે હવે અહીંયા આગળ જે કરંટ કલેક્ટર કરંટ છે આ અહીંયા પણ એક કલેક્ટર કરંટ છે દેખો આ કલેક્ટર આને શું નામ આપશું આઈસી યાદ રાખજો આઈસી આ છે તમારું આઈબી આજે કરંટ જાય છે એને શું કહેશો આઈબી અને આને આઈસી તો અહીંયા આગળ આઈ અને આને આઈબી બંધ નામ આપીએ અને આપી આઈસી બંધ કારણ કે તમને ખબર પડે કારણ કે આપણી પાસે બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર છે એટલા માટે હવે અહીંયા આગળ જે કલેક્ટરમાં કરંટ આવશે એનું શું નામ આપશો આઈસી ટુ અહીંયા આઈસી બંધ આવ્યા તો અહીં આને નામ આપશો આઈસી ટુ અને આપણે ટ્રાન્ઝિસ્ટર નંબર આપી દઈએ આ એક અને આપીએ બે બરાબર આ રીતે આમ લખાય નહીં પણ તમને સમજાવવા માટે ટ્રાન્ઝિસ્ટર નંબર એક ટ્રાન્ઝિસ્ટર નંબર બે એટલે આ જે કરંટ છે આઈસી ટુ નામ આપશું આનો જે કરંટ આવશે આઈસી વન નામ આપશું હવે અહીંયા આગળ આપણે આ શું જોડેલું છે જનરલ આર એનો વોલ્ટેજ તો તમને ફિક્સ હોય છે હવે શું થશે આઈસી ટુ માંથી કરંટ પસાર થઈને આઈઈ માં આવશે ત્યારબાદ અહીંયા પણ એક કરંટ થાય છે આઈ અહીંયા આગળ જે કરંટ જશે અહીંયા આગળ જે કરંટ આવશે એને આપણે આઈ ટુ ટુ નામ આપીએ બરાબર પણ આઈ ટુ કરંટ જે છે એ કરંટ જેનર ડાયરમાં કરંટ જશે અને એમીટરમાં કરંટ જશે એટલે બે બાજુ કરંટ જાય છે અહીંયા આગળ બરાબર છે હવે અહીંયા આગળ થશે શું કે આ કન્ડિશનની અંદર આપણે શું છે એ જોઈએ પહેલા તો રેગ્યુલેટર પાવર સપ્લાયની અંદર અહીંયા આગળ જ્યારે મેં આગળ વાત કરી હતી કે ધારો કે તમારે અહીંયા આગળ 12 વોલ્ટેજ તમારે જોઈએ છે કેટલો જોઈએ છે તમારે 12 વોલ્ટેજ તમારે ફિક્સ અચળ રાખવો છે કોન્સ્ટન્ટ જોઈએ છે કેવો કોન્સ્ટન્ટ 12 વોલ્ટેજ તમારે જોઈએ છે કોન્સ્ટન્ટ એટલે આનાથી બદલાવો જોઈએ નહીં તો 12 વોલ્ટેજ થી વધી જાય સપોઝ વોલ્ટેજ નું મૂલ્ય 12 વોલ્ટેજ થી 15 વોલ્ટેજ થી કેટલું થયું 3 વોલ્ટેજ નું મૂલ્ય વધી ગયું અહીંયા આગળ આને કોન્સ્ટન્ટ રાખવા માટે હવે કન્ડિશન શું છે તો આ સર્કિટ છે આપણી જો 15 વોલ્ટેજ થઈ જતો હોય તો રેગ્યુલેટેડ પાવર સપ્લાયનો જો વોલ્ટેજ વધે તો અહીંયા આગળ IB કરંટ એટલે IB2 આને શું કહેશો IB2 IB1 ક્યાં છે અહીંયા આ જે છે IB2 આ છે IC2 IB1 છે અને આ IB2 તો IB2 કરંટમાં શું થાય છે વધારો થશે IB2 કરંટમાં વધારો થાય કારણ કે અહીંયા આગળ વોલ્ટેજની અંદર જો વધારો થાય તો IB2 કરંટની અંદર વધારો થશે હવે જો શું થશે IB2 કરંટની અંદર વધારો થાય તો અહીંયા આગળ આપણે વોલ્ટેજ વિચારીએ આ જે વોલ્ટેજ છે એને આપણે નામ આપીએ VZ જેનર ડાયોડ છે એટલે આપણે VZ નામ આપીએ અહીંયા આગળ કયું વોલ્ટેજ છે દેખો એમીટર અને બેઝ વચ્ચેનું
ઇમિટરને 20 20 વચ્ચેનો જે વોલ્ટેજ છે એને નામ આપીએ છીએ આપણે VBE પણ VBE2 કારણ કે આ જે વોલ્ટેજ છે તમારા સેના માટેનું છે તો આ વોલ્ટેજ આપણે બીજા નંબરના ટ્રાન્ઝિસ્ટર માટેનું છે એટલે VBE2 અહીંયા આગળ VBE આવશે શું આવશે VBE1 આ શું આવશે VBE1 આવશે તો અહીંયા આગળ IB2 ની અંદર જો વધારો થાય બરાબર છે તો અહીંયા આગળ કન્ડિશન શું થશે અહીંયા આગળ તમને આ જે વોલ્ટેજ મળશે આ બે વચ્ચેનું કેટલું મળશે આ બે વચ્ચેનું મળશે તમને VF અને અહીંયા આગળનું જે વોલ્ટેજ મળશે તો VL મળશે એટલે કે અહીંયા આગળ VF બરાબર તમારે શું થાય છે તો VF બરાબર VBE2 વત્તા VZ આટલું થશે એટલે કે અહીંયા આગળ VF ટોટલ વોલ્ટેજ કેવું છે VBE2 અને VZ IB2 ની અંદર જો વધારો થાય તો અહીંયા આગળ થશે શું કલેક્ટર કરંટમાં જો વધારો થાય તો તમારે સેમા વધારો થાય છે સોરી બેઝ કરંટ છે બેઝ કરંટમાં જો વધારો થાય તો કલેક્ટર કરંટમાં વધારો થાય છે જો બેઝ કરંટમાં વધારો થશે તો કલેક્ટર કરંટમાં શું થશે વધારો થશે એટલે કે અહીંયા આગળ આ જે કરંટ આવે છે એ વધારે પડતા નો જે કરંટ છે એ આના અંદર નીચે જતો રહે છે આના અંદર જાય છે અને આના અંદર ધારો કે અહીંયા 80% કરંટ જતો રહે છે તો અહીંયા 20% જવા દે છે બરાબર છે કારણ કે આપણે આને કોન્સ્ટન્ટ કરવું છે જો અહીંયા આગળ 80% જાય અહીંયા 20% જાય છે આના કારણે જો IB2 ની અંદર વધારો આપણે શરૂઆત ની અંદર આઉટપુટ ની અંદર જો વધારો થયો તો તમારે અહીંયા આગળ કન્ડિશનમાં શું થાય છે તો VF ની અંદર શું થાય છે વધારો થાય VF માં વધારો થાય તો IB2 માં વધારો થાય IB2 માં વધારો થયો એટલે કલેક્ટર કરંટમાં શું થયો વધારો થયો કલેક્ટરમાં કરંટમાં જો વધારો થાય તો અહીંયા આગળ શું થશે IB1 માં ઘટાડો થશે IB1 માં જો ઘટાડો થાય તો VBE1 માં ઘટાડો થાય અને VBE1 માં જો ઘટાડો થાય તો અહીંયા આગળ જે વોલ્ટેજ જાય છે એના અંદર ઘટાડો થશે એટલે કે VL IL કરંટ માં ઘટાડો થશે તો IL કરંટ માં ઘટાડો થાય તો VL વોલ્ટેજ માં પણ શું થશે ઘટાડો થશે એટલે આ પાછું ઘટીને કેટલું થઈ જશે 12 વોલ્ટેજ તો 12 વોલ્ટેજ ઘટીને થાય તો આપણે પાછું કોન્સ્ટન્ટ મળી ગયું હવે આનાથી વિપરીત પરિસ્થિતિ આપણે વિચારીએ આનાથી વિપરીત પરિસ્થિતિ કઈ છે એ જોઈએ આપણે હવે જુઓ ધારો કે આપણે અહીંયા 15 વોલ્ટેજ વધી દું તો આપણે 3 વોલ્ટેજ વધીને 3 વોલ્ટેજ તો ઘટતું હોય 9 વોલ્ટેજ થઈ જાય આઉટપુટ રેગ્યુલેટર જે વોલ્ટેજ છે એ 9 વોલ્ટેજ જો થતું હોય તો 9 વોલ્ટેજ થાય તો અહીંયા આગળ કન્ડિશન શું થશે કે અહીંયા આગળ IB2 માં ઘટાડો થયો V આઉટપુટ માં ઘટાડો થયો VF ના વોલ્ટેજ ના મૂલ્ય માં ઘટાડો થયો એના કારણે IB2 માં ઘટાડો થયો IB2 માં ઘટાડો થાય તો VBE2 માં ઘટાડો થાય IC2 ની અંદર ઘટાડો થાય એટલે કે અહીંયા 20% મળશે અહીંયા 80% જશે એટલે આના અંદર વધારો થાય છે IB1 માં વધારો થાય છે IB1 માં વધારો થાય તો VBE1 માં વધારો થાય VBE1 માં વધારો થાય તો VL ના વોલ્ટેજ ના મૂલ્યમાં IL ના કરંટ માં વધારો થાય તો VL વોલ્ટેજ ના મૂલ્યમાં વધારો થાય તો અહીંયા આગળ શું થશે આ જે ઘટક ઘટ્યું તો અહીંયા પાછું વધીને કેટલું થશે 12 વોલ્ટેજ થશે એટલા માટે આપણે આને આ પ્રકારે કોન્સ્ટન્ટ કરી શકીએ છીએ તો આપણે થિયરી પ્રમાણે જઈએ આપણે આ સર્કિટને અત્યારે જગ્યા બનાવવી પડશે કારણ કે આપણે બોર્ડની અંદરમાં આવ્યું નથી એટલા માટે આપણે સર્કિટ બનાવીએ બનાવ્યા પછી તમે આખી સર્કિટને સ્ટોપ કરીને વ્યવસ્થિત જુઓ જોયા પછી હું આને આગળ હવે લખું છું કે આપણે કઈ રીતે એનો વધારો ઘટાડો કરીએ આ કન્ડિશન છે સર્કિટ ડાયાગ્રામ કાઢી દઈએ છીએ આપણે હવે થિયરી પર જઈએ છીએ તો થિયરી ની અંદર બે કન્ડિશન છે એક કન્ડિશન પહેલા આપણે લઈએ આપણે શું વિચારીશું કે આ V આઉટપુટ માં વધારો થાય આ પ્રકારે આપણે સિમ્બોલિઝમ બતાવું જો V આઉટપુટ ની અંદર વધારો થાય તો સેવા વધારો થાય તમને તો VF ના મૂલ્ય ની અંદર વધારો થાય છે જો VF વોલ્ટેજ વધે તો VF વધે તો IB
टू नी अंदर वधारो थाय छे, जो आईबी टू मां वधारो थाय तो आईसी टू नी अंदर वधारो थाय छे, जो आईसी टू नी अंदर वधारो थाय तो एना पासे नो जे आईबी वन वोल्टेज छे एना अंदर घटाड़ो थशे, जो आईबी टू नी अंदर घटाड़ो थाय आईबी वन मां घटाड़ो थाय तो अहींया वीबीई वन अहींया आगळ सॉरी आवे आ रही है कि आईबी टू नी अंदर जो वधारो थाय तो वीबीई टू नी अंदर वधारो थशे, तो वीबी टू नी अंदर वधारो थाय तो अहींया आगळ आईसी टू नी अंदर वधारो थशे, जो आईसी टू नी अंदर वधारो थाय तो अहींया आगळ शुं थशे आईबी वन मां घटाड़ो थशे, आईबी वन मां घटाड़ो थाय तो वीसीई सॉरी वीबीई वीबीई टू वोल्टेज मां सॉरी वीबीई वन वोल्टेज मां घटाड़ो थाय छे, तो वीबीई वन वोल्टेज घटे तो अहींया आगळ जे लोड वोल्टेज छे वीएल वोल्टेज छे तो वीएल वोल्टेज मां घटाड़ो थशे, અને વીએલ વોલ્ટેજમાં જો ઘટાડો થાય તો અહીંયા આગળ તમે જોઈ શકો કે એનું વી આઉટપુટ વોલ્ટેજ છે એના અંદર ઘટાડો થાય, તો તમે જુઓ વી આઉટપુટમાં પહેલા વધારો હતો હવે ઘટાડો થયો, પહેલા વધારો હતો હવે ઘટાડો થયો, કન્ડિશન શું છે વીએફ વોલ્ટેજ કઈ વીએફ વોલ્ટેજ તો એના અંદર જનરેટર ડાયોડ અને જે બીજા નંબરનો ટ્રાન્ઝિસ્ટર છે બંને વીબી ટુ ની વેલ્યુ તમારે લેવાની છે, ત્યારબાદ આઈબી ટુ કરંટની અંદર વધારો થાય છે, વીબી ટુ ની અંદર વધારો થાય છે, આઈસી ટુ ની અંદર વધારો થાય છે, જેના કારણે આઈબી વન માં ઘટાડો થાય છે, વીબી વન માં ઘટાડો થાય છે, વીએલ માં ઘટાડો થાય છે, જેના કારણે વી આઉટપુટ પણ શું થાય છે. હવે આપણે આ જે કન્ડિશન જોઈ આપણે વોલ્ટેજ વધે છે એના માટેની કન્ડિશન જોઈ, હવે આપણે કન્ડિશન એના માટે જોઈએ કે વોલ્ટેજ ઘટતો હોય એના માટે જોઈએ, તો વોલ્ટેજ ઘટે તો એનાથી આપણે કન્ડિશન આખી ઉપર લઈ જશે, બધાના મૂલ્યો આપણે કહી દીધો, આ જે એરો છે એ એરો તમારે બદલવાના રહેશે, હવે જુઓ ધારો કે આપણે વી આઉટપુટ નું જે મૂલ્ય છે એ વી આઉટપુટ ના મૂલ્યમાં ઘટાડો થતો, મેં આગળ વાત કરી 9 વોલ્ટેજ વાળું એનામાં 12 વોલ્ટ 12 થી 15 થઈ જાય છે, આમાં 12 થી 9 વોલ્ટેજ થઈ જાય એટલે ઘટાડો થતો હોય તો VF ના મૂલ્યમાં શું થાય છે ઘટાડો થાય છે, IB2 નું મૂલ્ય પણ ઘટે છે, VB2 નું મૂલ્ય પણ ઘટે છે, જેના કારણે IC2 નું મૂલ્ય ઘટે છે, જેના કારણે IC1 IB1 માં વધારો થાય છે, IB વધારો થાય તો IB T1 માં વધારો થાય છે, VL ના વોલ્ટેજ ના મૂલ્યમાં પણ વધારો થાય છે, જેના કારણે V આઉટપુટ વોલ્ટેજ જે છે એના અંદર વધારો થાય છે, એટલે કે તમે જોઈ શકો છો કે પહેલા વોલ્ટેજ નું મૂલ્ય ઘટી ગયું હતું હવે વોલ્ટેજ ના મૂલ્ય ની અંદર વધારો થાય છે, તો આ પ્રકારે આપણે થિયરી જોઈ હતી, હવે આપણે થિયરીકલ બેઝ ની અંદર આપણે તમારે લખવું હોય તો આપણે તમારે આ રીતે લખ્યા પછી તમે એને દર્શાવી શકો કે આપણી પાસે બે કન્ડિશન છે, તો થિયોરેટિકલ આપણે જે લખીશું એ સૌ પ્રથમ આ પ્રમાણે લખીશું, જ્યારે સર્કિટ પરિપથમાં વી આઉટપુટ ના મૂલ્યમાં વધારો થાય તો VF ના મૂલ્યમાં વધારો જોવા મળે છે, જો VF ના મૂલ્યમાં વધારો થાય તો IB1 ના મૂલ્યમાં વધારો જોવા મળે છે, જેથી IB1 ના મૂલ્યમાં જો વધારો થતો હોય તો VBE સોરી IB2 ના મૂલ્ય
તમારો ગુડ બાય.